Hello friends, welcome to my channel. How are you friends? I hope you will be fine. Today we will learn a poem number one of standard 10, My Song by Rabindranath Tagore. Chalo vidyarthi mitro, apne 2010 ni peli kavya, Maro Geet, ki je nirdeshna Rabindranath Tagore dwara karvama avi hati. To apne thoduk Rabindranath Tagore vishe pan jani liye. To રવિન્દ્રનાથ ટાગોર એક સારા એવા કવિ અને એક સારા લેખક પણ હતા. તેમના કાવ્ય ઉપરાંત આપણું જે રાષ્ટ્રીય સોંગ એટલે કે નેશનલ એન્થમ જેને તરીકે ઓળખીએ વંદે માતરમ, તે ગીતની પણ રચના કરી હતી. તો જે રવિન્દ્રનાથ ટાગોર છે તેનો જન્મ 7 મે 1861 અને તેનું મૃત્યુ 7 ઓગસ્ટ 1941 થયું હતું. આ ઉપરાંત તેના મમ્મી એટલે કે તેના મમ્મી નામ શારદા દેવી હતું, તેમની માતા નામ શારદા દેવી અને તેમના પિતા નામ દેવેન્દ્રનાથ ટાગોર હતું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આ પોઈમ છે તેને સમજીએ. તો આ પોઈમને સમજતા પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે કે જેની અંદર આવતા ટફ વર્ડ્સ એટલે કે અઘરા શબ્દો કહીએ તેના વિશે આપણે થોડીક સમજૂતી લઈએ કે જેના કારણે આપણે આ પોઈમ સમજવામાં ખૂબ જ સરળતા મળે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શબ્દાર્થને આપણે જોઈએ. ટુ વિન્ડ એટલે કે વીંટળાવું, ફોન્ડ આર્મ્સ એટલે કે પ્રેમાળ હાથ, વિસ્પર એટલે કે ધીમા અવાજે કહેવું અથવા તો ગણગણું, અ ફૂલનેસ એટલે કે દૂર રાખવું, ફેન્સ એટલે કે રક્ષણ કરવું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ફેન્સ કાવ્યના સંદર્ભમાં તમને ફેન્સનો ઉપયોગ રક્ષણ કરવું તેના તરીકે લીધો છે, પણ આપણે હકીકતમાં જોઈએ તો ફેન્સ એટલે કે વાળ. તમે ગામડામાં જોયું હશે કે જે બીજા પાલતા પ્રાણીઓ હોય છે તેનાથી પોતાનો જે પાક હોય છે તેને રક્ષણ કરવા માટે પોતાના ખેતરની આજુબાજુ અથવા તો પોતાનું જે ઘર હોય છે તેની આજુબાજુ લાકડાની એક બનાવેલી વાડ હોય છે, તેને પણ ફેન્સ તરીકે ઓળખવામાં આપણે આપને કાવ્યના સંદર્ભમાં ફેન્સ એટલે કે રક્ષણ કરવું. વિંગ્સ એટલે કે પાંખો, ટ્રાન્સપોર્ટ એટલે કે એક જગ્યા પરથી બીજી જગ્યાએ જવું, વર્ઝ એટલે કે વિશાળ, અનનોન એટલે કે અજ્ઞાત, ફેથફુલ એટલે કે એકનિષ્ઠ અને પુપિલ્સ એટલે કે આંખની કીકી. ફરી એક બીજો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો કે જેમને કાવ્યના સંદર્ભમાં તમને અહીંયા પુપિલ્સ એટલે કે આંખની કીકી દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પોઈમને આગળ જોઈએ. નેક્સ્ટ સ્લાઇડ. ધીસ સોંગ ઓફ માઇન વિલ વિન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ માય ચાઇલ્ડ like the fond arms of love. This song એટલે કે આ ગીત, mine એટલે કે મારું, will તમને અહીંયા ભવિષ્યકાળ દર્શાવે છે, wind એટલે કે વીંટળા છે, music એટલે કે સંગીત, around એટલે કે તારી આજુબાજુ, my child એટલે કે મારા બાળક, like જાણે કે a fond arm of love એક પ્રેમાળ ભર્યા હાથ હોય. તો આપણે જોઈએ કે આ ગીત છે કે તારી આજુબાજુ સંગીતની જેમ એવી રીતે વીંટળા છે કે જાણે કે પ્રેમાળ ભર્યા મારા હાથ હોય. સેકન્ડ સ્ટેન્જા. ધીસ સોંગ ઓફ માઇન વિલ ટચ યોર ફોરહેડ લાઈક અ કિસ ઓફ બ્લેસિંગ. ધીસ સોંગ એટલે કે આ ગીત ઓફ માઇન એટલે કે મારું, વિલ ટચ એટલે કે સ્પર્શ કરશે, યોર ફોરહેડ એટલે કે તારા કપાળને, લાઈક જેમ અ કિસ ઓફ બ્લેસિંગ એક આશીર્વાદ રૂપે ચુંબન હોય, તો આ મારું ગીત તારા કપાળને એવી રીતે સ્પર્શ કરશે કે જાણે કે આશીર્વાદ રૂપ એક ચુંબન હોય. વેન યુ આર અલોન ઇટ વિલ સીટ બાય યોર સાઈડ એન્ડ વિસ્પર ઇન યોર ઇયર. વેન યુ આર ઇન ધ ક્રાઉડ ઇટ વિલ ફેન્સ યુ અબાઉટ વિથ અલૂફનેસ. વેન એટલે કે જ્યારે યુ આર અલોન તું એકલો હોય, ઇટ વિલ સીટ એ બેસશે બાય યોર સાઈડ તારી બાજુમાં, એન્ડ વિસ્પર ધીમા અવાજે કહેશે અથવા તો ધીમા અવાજે ગણગણશે, ઇન યોર કાન એટલે કે તારા કાનમાં, કે જ્યારે તું એકલો હોઈશ તો તારી બાજુમાં મારું ગીત બેસશે અને તારા કાનમાં ધીમા અવાજે કહેશે. વેન યુ આર ઇન ધ ક્રાઉડ કે જ્યારે તું ભીડમાં હોઈશ, ઇટ વિલ ફેન્સ કે તે રક્ષણ કરશે યુ એટલે કે તારું, અબાઉટ વિથ અ ફૂલનેસ એટલે કે દૂરતાથી, જ્યારે પણ તું એકલો ભીડમાં હોઈશ તો ત્યારે તે દૂર રહીને પણ તારું રક્ષણ કરશે. માય સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ.
My song એટલે કે મારું ગીત. Be like એટલે કે હશે. A pair of wings એટલે કે પાંખો. Your dreams એટલે કે તારા સ્વપ્નની. It will transport your heart to the worlds of the unknown. ટ્રાન્સપોર્ટ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. યુઅર હર્ટ એટલે કે તારા હૃદયને. વર્જ એટલે કે વિશાળ. ઓફ ધ અનનોન એટલે કે અજ્ઞાત સ્થળ સુધી. તો મારું સોંગ છે એક પાંખ જેવું હશે કે જે તારા સ્વપ્નને, તારા હૃદયને એક વિશાળ સીમા સુધી કે જ્યાં સુધી કોઈ જાણી શક્યા ન હોય ત્યાં સુધી તેને લઈ જશે. ઇટ વિલ બી લાઈક ધ ફેથફુલ સ્ટાર ઓવર હેડ વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ. It will be like, એટલે જેમ હશે, faithful star, એટલે એક નિષ્ઠ તારની જેમ, overhead, એટલે કે ઉપરના, when, જ્યારે dark night, એટલે કે અંધારી રાત, is over your road, એટલે તારા માર્ગમાં હશે, કે જ્યારે અંધારી રાત તારા માર્ગમાં હશે, ત્યારે એક નિષ્ઠ તારની જેમ, એક નિષ્ઠ તારાની જેમ, તારી સાથે જ તે રહેશે. My song will sit in pupils of your eyes. And will carry your sight into the heart of things. My song એટલે કે મારું ગીત સીટ એટલે કે બેસે in your eyes એટલે કે તારી આંખોમાં. And will carry એટલે કે તને લઈ જશે your sight એટલે કે જોવા માટે into the હૃદય into the heart એટલે કે હૃદય સુધી of things એટલે કે વસ્તુઓને. તો મારું ગીત છે એ તારી આંખોમાં બેસે અને હૃદયથી જે પણ વસ્તુઓ જોઈ શકાય ત્યાં સુધી તને લઈ જશે. And અને When my voice is silent in the death, જ્યારે મારો અવાજ એકદમ શાંત હશે એટલે કે હું જ્યારે મૃત્યુ પામી હશે ત્યારે તને મારો અવાજ સંભળાવા મળશે નહીં. My song will speak, ત્યારે મારું ગીત તને કહેશે in your living heart એટલે કે તારા જીવન હૃદયમાં. જ્યારે મારું મૃત્યુ થઈ જશે એટલે કે જ્યારે હું શાંત હોઈશ તો મારું આ ગીત છે તારા જીવંત હૃદયની અંદર પણ કંઈ ના કંઈ બોલતું હશે. થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો. તો આપણે આ પોએમ છે અહીંયા પૂર્ણ થાય છે. તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો એન્ડ કોમેન્ટ કરો.